નમસ્કાર માલા વાલા વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ની ચેનલ એજ્યુકેરમી ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં મેં આંકડાશાસ્ત્ર વિષયમાં ટૂંકી રીતે નિયત સમગ્રીકરણ અન્વેષણ કઈ રીતે કરવાનું તેની માહિતી આપી છે. તો વિદ્યાર્થીઓ, દાખલો કઈ રીતે ગણવો તેની સમજૂતી મળી જ ગઈ હશે, અને તેમ છતાં આ વિડીયોમાં હું તમને ફરીથી દાખલો કઈ રીતે ગણાય તેની સમજૂતી આપવા માટે હું બીજું ઉદાહરણ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છે. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમને જણાવી દઉં કે હું આખા વર્ષમાં નવા નવા ચેપ્ટર લગતા વિડીયો હું મૂક્યા જ કરવાનો છું. તો મારા વિડીયો તમે તાત્કાલિક ધોરણે મેળવવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેમજ સૌ પ્રથમ મારો વિડીયો પહેલા મેળવવા માટે તમારે બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ ભૂલવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ હું આજે ટૂંકી રીતે નિયત સંબંધ રેખાનું અન્વયન કરવાનું બીજું ઉદાહરણ લઈને તમારી સમક્ષ રજૂ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન આપજો કે આ રીત પણ કઈ રીતે દાખલો ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2, પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટે પિતા અને પુત્રની 8 જોડની નીચે આપેલી માહિતી પરથી પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા મેળવો. તો તમને પિતાની ઊંચાઈ આપી છે x અને પુત્રની ઊંચાઈ આપી છે y, અને તમને શું કીધું છે, પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની, એટલે પુત્રની ઊંચાઈ એટલે કઈ છે, y ની x પરની નિયત સંબંધ રેખા તમારે શોધવાનું છે. અને તમને નીચે બીજી સૂચના આપી છે કે જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે તેના પુત્રની ઊંચાઈનું અનુમાન કરો. એટલે પિતાની ઊંચાઈ x આપેલી હોય ત્યારે y ની, એટલે કે પુત્રની ઊંચાઈની આપણે અનુમાન પણ કરવાનું છે. પણ તે પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો નિયત સંબંધ રેખાનું અન્વયન કરવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે ટૂંકી રીતે જ્યારે દાખલો ગણવાનો હોય તો ત્યારે તો મેં તમને બે સૂત્ર લખાવ્યા હતા, બરાબર, એક તો cx અને cy ની રીતે. પણ વિદ્યાર્થી મિત્રો, cx અને cy ક્યારે લેવાનું? જો તમે અહીં તો x ની કિંમત તો ઓછામાં ઓછી કિંમત કેટલી છે, 165, અને વધુમાં વધુ કિંમત કેટલી છે, 173. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોવો ને, x ની કિંમત તો 165 થી 173 જ છે. તો તમે cx ને લેવાનું કોઈ કામ જ નથી, કારણ કે cx ને cy ક્યારે લેવાનું, કે જ્યારે x અને y ની કિંમતો વચ્ચે ખૂબ અંતર હોય. દાખલા તરીકે x ની એક કિંમત 1000 હોય અને x ની બીજી કિંમત 2000 હોય, ત્રીજી કિંમત 3000 હોય, તો x ની કિંમતો વચ્ચેનો કેટલો વર્ગ છે, કેટલી વર્ગ લંબાઈ છે, તો ત્યારે તમારે cx અને cy એ રીતનો ઉપયોગ કરવાનો. પણ અહીં તો જોવો ને, તમે x ની નાનામાં નાની કિંમત છે 165 અને મોટા મોટી કિંમત 173 છે, તો એની વચ્ચે તો ઓછી છે વિસ્તાર ફેલાયેલો, એટલે ત્યારે તમારે cx ને એવું લેવાનું કઈ જરૂર નથી. તેવી જ રીતે તમે y માં પણ જુઓ, y ની ઓછામાં ઓછી કિંમત કેટલી છે, 158, અને વધારે વધારે કિંમત કેટલી છે, 172. તો એની વચ્ચે પણ જે વિસ્તાર છે તે ખૂબ જ ઓછો છે, તો ત્યારે એમાં પણ સીવાય લેવાની, વિદ્યાર્થી મિત્રો એ મગજમારીમાં પડવાનું જ નથી. આપણે પેલું સૂત્ર, કયું સૂત્ર, dyx બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v ભાગ્યા n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u આખાનો વર્ગ. અહીં x અને y ની કિંમતો ખૂબ જ નજીક નજીક આવેલી છે, એટલે આપણે cx અને cy ના સૂત્રનો ઉપયોગ કરશું નહીં, પરંતુ આપણે ગઈકાલે જે દાખલો ગણ્યો હતો એ જ રીતે આમાં પણ આપણે દાખલો ગણીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે માહિતી આપી છે તેને આપણે ઊભી હરોળમાં મૂકી દઈએ. તો પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ, અને તમને ખબર છે કે પહેલા ખાનાને આપણે x નામ આપીએ અને બીજા ખાનાને આપણે y નામ આપીએ. હવે આપણને એની ગણતરી માટે x બાર અને y બાર ની જરૂર પડશે. તો સૌ પ્રથમ આપણે x ના ખાનાનો સરવાળો કરીને આપણે સિગ્મા એક્સ વાય શોધીશું. તો સિગ્મા એક્સ એ 1346 આવશે, અને આપણને એક્સ બાર ની જરૂર પડશે. એક્સ બાર નું સૂત્ર કયું છે, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા એન. તો સિગ્મા એક્સ આપણું આવ્યું 1346 ભાગ્યા એન. તો એન આપણી પાસે 8 જોડ આપેલી છે, પિતા અને પુત્રની ઊંચાઈની 8 જોડ આપી છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, એટલે 1346 ભાગ્યા 8, એટલે એક્સ બાર આવશે 168.25. હવે આપણને y બાર ની જરૂર પડશે, એટલે આપણે y ના ખાનાનો સરવાળો કરીશું. તો સિગ્મા y કેટલો આવશે, 1338. હવે આપણે y બાર પણ શોધીશું. તો y બાર બરાબર સિગ્મા y ભાગ્યા n, એટલે 1338 ભાગ્યા 8, એટલે y બાર આવશે 167.25. હવે આપણે સૂત્ર જોઈએ કે કયા કયા ખાના બનાવવા પડશે. તો સૂત્રમાં વિદ્યાર્થી મિત્રો આપણને
સિગ્મા યુવી એટલે યુવી નું ખાનું જોઈશે, એટલે સિગ્મા યુવી નો આપણે સરવાળો કરવાનો છે, એટલે આપણે યુ નું ખાનાઓ બનાવવા પડશે, વી નું ખાનું બનાવવા પડશે, બરાબર, અને બીજું એક ખાનું કયું બનાવવા પડશે આપણે, યુ નો વર્ગ. તો આપણે એ કયા ખાના બનાવીએ તેની વાત કરી, અને તમને મેં કાલે પણ કીધું છે કે આપણે કયા કયા ખાના બનાવીશું, તો પહેલા યુ, તો યુ નું ખાનું યુ બરાબર શું, એક્સ માઇનસ એ, બીજું ખાનું વી બરાબર વાય માઇનસ બી, અને આપણને યુવી જોઈએ છે એટલે યુ અને વી ના ખાનાનો ગુણાકાર એટલે યુવી નું ખાનું બનાવીશું, અને બીજું આપણને યુ નો વર્ગ જોઈશે એટલે આપણે યુ ના વર્ગ નું ખાનું બનાવીશું. તો હવે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે યુ ના ખાનાની ગણતરી કરીએ. તો આપણે અહીં જો યુ બરાબર એક્સ માઇનસ એ, તો એ એટલે શું, એ એક્સ ની ધારેલી કિંમત. તો એક્સ ની કિંમત તમે આ એક્સ માંથી કોઈ પણ ધારી શકો, પણ મેં તમને કાલે પણ સૂચના આપી હતી કે એની કિંમત કઈ લેવાની, કે આપણી જે મધ્ય કાળે તેની આજુબાજુની કિંમત આપણે એ તરીકે લેવાની, એટલે આપણે ગણતરી સારું પડે. તો આપણે એક્સ બની કિંમત આવી છે 168.25, તો આપણે એ બરાબર શું લઈશું આમાંથી 168, એટલે આપણે એ બરાબર 168 લઈશું. હવે આપણે યુની ગણતરી કરીએ તો 167 માઇનસ 169 એટલે એની બાદ બાકી આવશે માઇનસ 1. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અહીં માઇનસ ની ચિહ્ન તમારે ધ્યાનમાં રાખવું પડશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં યુ નું ખાનું બનાવો તો સાથે સાથે આપણે યુ ના વર્ગ નું ખાનું પણ બનાવી દેશું, કારણ કે તમે બાદ બાકી કરી હોય તો ગુણ્યા આપણે એટલા જ પાછા સંખ્યા કરી દઈ તો આપણે યુ નું વર્ગ નું ખાનું પણ બની જાય. તો આપણે હવે મેં તમને સૂચના આપી છે કે યુ ના વર્ગ નું ખાનું હંમેશા ધન આવશે, કોઈ દિવસે માઇનસ આવશે નહીં, કારણ કે માઇનસ નો વર્ગ કરવાથી એનો ગુણાકાર ધન થઈ જાય છે, એટલે માઇનસ એક ગુણ્યા માઇનસ એક યુ નો વર્ગ કરવાનો છે એટલે એની કિંમત આવશે એક. ત્યાર પછી 169 માઇનસ 169 એટલે એની બાદ બાકી આવશે એક, અને એક નો વર્ગ પાછો કરીએ તો એક નો વર્ગ એક આવશે. ત્યાર પછી 171 માઇનસ 169 એટલે પ્લસ 3 આવશે, અને 3 ગુણ્યા 3 એટલે એની કિંમત આવશે 9. ત્યાર પછી 169 માઇનસ 169 એટલે 0, અને 0 નો વર્ગ 0. ત્યાર પછી 173 માઇનસ 169 એટલે 5, અને 5 નો વર્ગ 25. ત્યાર પછી 166 માઇનસ 169 એટલે માઇનસ 2, અને માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 એટલે પ્લસ 4. ત્યાર પછી 167 માઇનસ 169 એટલે માઇનસ 1, અને માઇનસ 1 નો વર્ગ એટલે પ્લસ 1. ત્યાર પછી 165 માઇનસ 169 એટલે માઇનસ 3, અને માઇનસ 3 નો વર્ગ એટલે એની કિંમત આવશે 9. હવે વિદ્યાર્થી મિત્રો આપણને આ યુનો જે ખાનું છે એનો સરવાળો જોઈશે, તેને સિગ્મા યુ કહેવાશે. તો આપણે શું કહીએ, સિગ્મા યુ. તો પણ તમે જો અહીં તો માઇનસ ની કિંમત છે અને પ્લસ ની કિંમત છે, તો આપણે માઇનસ પ્લસ ની અલગ અલગ સરવાળો કરીશું, અને ત્યાર પછી આપણે સિગ્મા યુ શોધીશું. તો સિગ્મા યુ જો તમે વિદ્યાર્થી મિત્રો માઇનસ 7 છે અને પ્લસ કેટલા છે 9, તો માઇનસ 7 અને પ્લસ 9 છે. તો વિદ્યાર્થી મેં તમને કાલે સૂચના આપી હતી કે આવું માઇનસ અને પ્લસ હોય ત્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, અને ચિહ્ન મોટી સંખ્યાનું. તો અહીં પ્લસ 9 મોટી છે એટલે 9 માંથી આપણે 7 બાદ કરીશું, અને ચિહ્ન મોટી સંખ્યાનું એટલે સિગ્મા યુ તમારો પ્લસ 2 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને યુના વર્ગના ખાનાનો સરવાળો પણ જોઈએ, તો આપણે તેને સિગ્મા યુ નો વર્ગ કહેવાશે. તો સિગ્મા યુ સ્ક્વેર આપણે એ ખાનાનો સરવાળો 50 આવશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો V નું ખાનું બનાવશું, અને V બરાબર શું છે, Y માઇનસ B, અને એમાં B, Y એટલે આ Y ની કિંમત, અને B એટલે Y ની ધારેલી કિંમત. તો આપણે જોઈએ કે Y બાર કેટલો આવ્યો છે, 167.25. તો આપણે એની આજુબાજુની કિંમત કઈ છે, 167. તો આપણે B બરાબર કેટલા લઈશું, અહીંયા જોઈએ 167, એટલે આપણે હવે Y માંથી B બાદ કરીશું એટલે બધી સંખ્યામાંથી 167 બાદ કરીશું. તો પહેલા આપણે છે 158 માંથી 167 બાદ કરો એટલે માઇનસ 9 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને વીના વર્ગનું ખાનું દાખલાની ગણતરીમાં જોઈતું જ નથી, એટલે વીના વર્ગનું ખાનું બનાવવાની કોઈ જરૂર જ નથી, આપણે ખાલી વીનું જ ખાનું બનાવશું. તો ત્યાર પછી છે 170 માઇનસ 167 એટલે 3, 169 માઇનસ 167 એટલે 2, 172 માઇનસ 167 એટલે 5, 170 માઇનસ 167 એટલે 3, 169 માઇનસ 167 એટલે 1, 164 માઇનસ 167 એટલે માઇનસ 3, અને 167 માઇનસ 167 એટલે 0. અને અહીં પણ જો વિદ્યાર્થી મિત્રો માઇનસ અને પ્લસ છે, તો આપણે સિગ્મા વી આપણને જોઈશે, તો સિગ્મા વી જો માઇનસ 12 આવે છે અને પ્લસ 14 આવે છે. અને ફરીથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો અને ચિહ્ન મોટી સંખ્યાનું, તો મોટી સંખ્યા પ્લસ 14 છે એમાંથી આપણે માઇનસ 12 બાદ કરીશું, તો
સિગ્મા વી આપણને મળશે પ્લસ 2. અને હવે આપણે છેલ્લું ખાનું બાકી છે યુવી, એટલે યુ અને વી ના ખાનાનો ગુણાકાર, એટલે આપણે ત્રીજું ને ચોથા ખાનાનો આપણે ગુણાકાર કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, યુવી નું ખાનું પ્લસ પણ આવી શકે અને માઇનસ પણ આવી શકે છે, યાદ રાખજો. એટલે હવે જોજો, માઇનસ 1 ગુણ્યા માઇનસ નો માઇનસ માઇનસ નો ગુણાકાર શું થઈ જાય? પ્લસ થઈ જાય, એટલે પ્લસ 9 આવશે. પછી 1 ગુણ્યા 3 એટલે 3, પછી 3 ગુણ્યા 2 6, 0 ગુણ્યા 5 0, 0 નો કોઈ બી સાથે ગુણાકાર 0 થાય. ત્યાર પછી 5 ગુણ્યા 3 એટલે 15. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, અહીં u માઇનસ 2 છે અને v પ્લસ 1 છે, એટલે માઇનસ પ્લસ નો ગુણાકાર માઇનસ આવશે, એટલે 2 ગુણ્યા 1 માઇનસ 2 ગુણ્યા 1 એટલે માઇનસ 2 આવશે, અને માઇનસ 1 ગુણ્યા માઇનસ 3 એટલે પ્લસ 3 આવશે, અને માઇનસ 3 ગુણ્યા 0 એટલે 0 સાથેનો કોઈ બી સાથેનો ગુણાકાર 0 થશે. હવે આપણે એ ખાનાનો સરવાળો પણ જોઈશે, અને તેને શું કહેવાશે? સિગ્મા યુ. તો સિગ્મા યુ જોજો, અહીંયા પણ માઇનસ છે અને પ્લસ છે, તો સિગ્મા યુ માં માઇનસ 2 આવેલા છે અને બાકીના જે પ્લસ છે તેનો સરવાળો કેટલો થાય છે? પ્લસ 36. તો પછી પાછા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો ચિહ્ન મોટી સંખ્યાનું, તો મોટી સંખ્યા છે પ્લસ 36 અને એમાંથી આપણે 2 બાદ કરીશું તો સિગ્મા યુ આવશે પ્લસ 34. એટલે અહીં આપણું વિદ્યાર્થી મિત્રો ખાનું પૂર્ણ થાય છે. અને આ ખાનાને હવે આપણે BYX અને એની કિંમત શોધી અને ત્યાર પછી આપણે વલણ રેખાનું અનુવાદન કરીશું. તો સૌ પ્રથમ આપણે BYX સૂત્ર મૂકીશું. BYX બરાબર n સિગ્મા UV માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ભાગ્યા n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર. તો હવે આપણે કિંમત મૂકીએ, તો પહેલા શું છે? n સિગ્મા UV, તો આપણે જોઈએ કે સિગ્મા UV કેટલા આવ્યા છે અને n કેટલા છે. તો જો વિદ્યાર્થી મિત્રો, n આપણી પાસે છે 8 અને સિગ્મા UV આપણી પાસે આવ્યા 34, એટલે 8 ગુણ્યા 34 થશે, માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી, એટલે સિગ્મા યુ ના ખાનાનો સરવાળો અને વી ના ખાનાનો સરવાળો. તો જોઈએ આપણે કેટલો છે. સિગ્મા યુ ના ખાનાનો સરવાળો છે 2 અને સિગ્મા વી નો પણ સરવાળો છે 2, એટલે 2 ગુણ્યા 2 ભાગ્યા એન સિગ્મા યુ સ્ક્વેર. તો એન તો 8 છે, પણ સિગ્મા યુ સ્ક્વેર કેટલો છે? તો સિગ્મા યુ સ્ક્વેર આવેલો છે 50, એટલે 8 ગુણ્યા 50 અને સિગ્મા યુ નો વર્ગ. તો સિગ્મા યુ જો વિદ્યાર્થી મિત્રો આપણે લખ્યું જ છે અહીંયા 2, એટલે આપણે સિગ્મા યુ નો વર્ગ એટલે 2 નો વર્ગ. હવે આપણે કેલ્સી પર એની ગણતરી કરીએ તો 8 ગુણ્યા 34 એટલે 272 અને 2 ગુણ્યા 2 એટલે માઇનસ 4 ભાગ્યા 8 ગુણ્યા 50 એટલે 400 માઇનસ 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 એટલે 400 માઇનસ 4. હવે આપણે 272 માંથી 4 બાદ કરીશું તો કિંમત આવશે 269 અને 400 માંથી 4 બાદ કરીશું તો એની કિંમત આવશે 376. અને આપણે હવે 269 ભાગ્યા 396 કરીશું તો આપણને BYX ની કિંમત મળશે 0.68. BYX ની કિંમત આવી ગયા બાદ હવે આપણે A ની કિંમત મેળવીશું. તો A નું સૂત્ર કયું છે? A બરાબર Y બાર માઇનસ BYX ઇન્ટુ X બાર. હવે જોજો વિદ્યાર્થી, Y બાર ની કિંમત કેટલી આવે છે? તો Y બાર ની કિંમત આપણે ગણી છે આ રે 167.25, એટલે 167.25 માઇનસ BYX ની કિંમત કેટલી આવી આપણે અત્યારે ગણી? 0.68, એટલે 0.68 ગુણ્યા X બાર. તો X બાર ની કિંમત કેટલી આવી છે? X બાર ની કિંમત છે 168.25, એટલે 0.68 ગુણ્યા 168.25. તો હવે આપણે એની ગણતરી કરીએ તો 167.25 માઇનસ 0.68 ગુણ્યા 168.25 એની કિંમત આવશે 114.41 અને 167.25 માંથી 114.41 બાદ કરતા એની કિંમત આવશે 52.84. તો હવે આપણે એ અને BYX ની કિંમત મળી ગયા પછી આપણે હવે Y ની X પરની નિયત સંબંધ રેખાનું અન્વયન કરીશું. તો Y ની X પરની નિયત સંબંધ રેખા કઈ છે? Y કેપ બરાબર A પ્લસ BYX ઇન્ટુ X. તો હવે આ સમીકરણમાં આપણે A અને BYX ની કિંમત મેળવીશું, બરાબર છે, મૂકીશું, એટલે આપણને નિયત સંબંધ રેખા મળશે. તો Y કેપ બરાબર A ની કિંમત કઈ છે? 52.84 વત્તા BYX ની કિંમત કેટલી આવેલી આ રે વિદ્યાર્થી મિત્રો? જો BYX ની કિંમત 0.68 અને 0.68 નો X સાથે ગુણાકાર થાય એટલે એની કિંમત આવશે 0.68X. એટલે આપણને Y ની X પરની નિયત સંબંધ રેખા કઈ મળી છે? Y કેપ બરાબર 52.84 વત્તા 0.68X.
તમને ફક્ત નિયત સંમત રેખાનું જ અનુમાયોજન કરવાનું હોય, કીધું હોય તો તમારો દાખલો અહીં પૂર્ણ થાય છે. પણ આપણને કઈ બીજું પણ શોધવાનું કીધું છે કે જ્યારે પિતાની ઊંચાઈ x બરાબર 170 સેમી હોય ત્યારે પુત્રની ઊંચાઈનું અનુમાન આપણે મેળવવાનું કીધું છે. એટલે જ્યારે આપણે x ની કિંમત આપી છે ત્યારે આપણે y ની કિંમતનું અનુમાન કરવાનું કીધું છે. અને ત્યારે આપણે જે આપણું સમીકરણ આવ્યું છે, જે નિયત સંબંધ રેખા સમીકરણ આવ્યું છે, એમાં આપણે x ની કિંમત મૂકીશું તો આપણને y ની કિંમત મળશે. તો આપણું સમીકરણ કયું આવ્યું છે? y કેપ બરાબર 52.84 વત્તા 0.68 x છે. એમાં આપણે x બરાબર કેટલા મૂકવાના છે? 170 મૂકતા. તો હવે આપણે 170 મૂકીએ તો ગણતરી થશે 52.84 વત્તા 0.68 ગુણ્યા x ની કિંમત આવશે 170, એટલે 0.68 ગુણ્યા 170. અને હવે આગળ આપણે ગણતરી કરીએ તો 52.84 વત્તા 0.68 ગુણ્યા 170 એટલે 115.6, અને 52.84 માં 115.6 ઉમેરતા વાયબારની કિંમત આવશે 168.44. અને આ જવાબ જે આપણને આવ્યો છે તે ઊંચાઈ છે, અને ઊંચાઈ કામાં આપેલી છે આપણને? સેમીમાં આપેલી છે, એટલે 168.44 સેમી લખાશે. અને તમારે છેલ્લે જવાબ પણ લખી દેવાનો કે જ્યારે પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે પુત્રની ઊંચાઈ 168.44 સેમી હશે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને ફરીથી દાખલો ટૂંકી રીતે કઈ રીતે ગણાય તેનો ખ્યાલ આવી ગયો હશે એવી હું આશા રાખું છું. અને વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે મારા નેક્સ્ટ વિડીયોમાં હું CX અને CY નું સૂત્રનો ઉપયોગ થાય, એટલે કે X અને Y ની કિંમત ખૂબ દૂર દૂર અંતર આપેલી હોય અને ત્યારે સરવાળો બાદબાકી ખૂબ મોટો હોય, તો ત્યારે આપણે CX અને CY ની રીતે દાખલો કઈ રીતે ગણી શકાય તેનો વિડીયો હું રજૂ કરવાનો છે. તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં. અને આવો જ વિડીયો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.